નમસ્કાર દૂરદર્શન સમાચારમાં હું દ્વૈતા જોશી આપનું સ્વાગત કરું છું સમાચારની શરૂઆત કરીશું મુખ્ય સમાચારથી એક લાખ કરોડના ખર્ચે સો સ્માર્ટ સિટી બાંધવાનો પ્રોજેક્ટ મંજૂર કરતી કેબિનેટ ધોલેરા સુરત અને ગિફ્ટ સિટી બનશે ભારત માટે દાખલારૂપ સ્માર્ટ સિટી નેપાળ ધરતીકંપ સત્તાવાર મરણાંક છ હજાર નેપાળ રાહત માટે ગુજરાત નું મંત્રીમંડળ એક માસ નો પગાર આપશે તો આરોગ્ય કમિશનર જેપી ગુપ્તાની આગેવાની રાહત સામગ્રી મેનેજમેન્ટ માટે ટુકડી જશે નેપાળ મધરાત થી ના કર્મચારીઓ હડતાળ પર પોરબંદરમાં બંધાયેલા નૌકાદળ મથક ને નવમી રોજ ખુલ્લું મુકશે મુખ્યમંત્રી આનંદીબેન પટેલ આઈએનએસ સરદાર પટેલ જેવું નામ આપ મથક શરૂ થતા ગુજરાત નૌકાદળની હાજરી બનશે મજબૂત અને અમદાવાદમાં શહેરી વિકાસના અનેક પ્રોજેક્ટ ખુલ્લા મૂકતા આમ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ જનસુવિધાની બહેતર ગુણવત્તાને બહેતરીન બનાવવાનો કોલ આપતા મુખ્યમંત્રી સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદે મળેલી કેબિનેટ બેઠકમાં એક લાખ કરોડના ખર્ચે સો જેટલા સ્માર્ટ સિટી બાંધવાનો પ્રસ્તાવ મંજૂર થતા ગુજરાતમાં ધોલેરા અને ગિફ્ટ સિટીના વિકાસનો માર્ગ ખુલ્યો છે સુરત પણ સ્માર્ટ સિટી દરજ્જો મેળવવાનો પ્રબળ દાવેદાર ગણાય છે ભ્રષ્ટાચાર વિરોધી કાયદામાં મહત્તમ સજા પાંચથી વધારી સાત વર્ષ કરવાના પ્રસ્તાવને કેબિનેટમાં મંજૂર કરાયો હતો ઈપીએફ ખાતેદારને લઘુત્તમ પેન્શન એક હજાર રૂપિયા આપવા પણ નિર્ણય થયો છે સશસ્ત્ર સીમાદળની વધુ બે બટાલિયનને એનડીઆરએફમાં વિલીનીકરણ કરવાની સંમતિ પ્રદાન થઈ હતી શનિવારે નેપાળમાં આવેલા ભયાનક ભૂકંપનો મૃત્યુઆંક દસ હજાર સુધી પહોંચવાની આશંકા વચ્ચે નેપાળ સરકારે વધુ નવ જિલ્લાઓને અતિ અસરગ્રસ્ત જાહેર કરતા તેવા જિલ્લાઓની કુલ સંખ્યા સાહીઠની થઈ છે મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પવા નેપાળ સરકારે ગુરૂવાર સુધી તેનો રાષ્ટ્રીય ધ્વજ અડધી કાંઠીએ ફરકાવવાનો નિર્ણય લીધો છે બીજી બાજુ નેપાળમાં ભારતનું બચાવ કાર્ય અને ઓપરેશન મૈત્રી પૂરજોશમાં ચાલી રહ્યા છે વાયુસેનાના વિમાન ગોરખા જિલ્લા જેવા અંતરિયાળ વિસ્તારો સુધી ઉડી રહ્યા છે ભારતે એનડીઆરએફની વધુ છ ટુકડીઓ રાહત અને બચાવ કાર્ય માટે નેપાળ મોકલી આપી છે દસ ટુકડી અગાઉથી જ ત્યાં કાર્યરત છે ભારતીય વાયુસેનાએ ખાસ તબીબી ટીમ રવાના કરી છે વાયુસેનાએ આઠ હજાર કિલોગ્રામથી પણ વધુની રાહત સામગ્રીનું અસરગ્રસ્તોને વિતરણ કર્યું છે વિશ્વભરમાં ભારતના ઓપરેશન મૈત્રીની પ્રશંસા થઈ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ અભિયાનની સીધી દેખરેખ રાખી રહ્યા છે ભારતીય એજન્સીઓએ ભારતીય નાગરિકો ઉપરાંત પંદર દેશોના સો નાગરિકો તેમજ સાતસો એકતાલીસ નેપાળીઓને દુર્ગમ વિસ્તારમાંથી સુરક્ષિત બચાવ્યા છે ગુજરાત સરકારનું મંત્રીમંડળ તથા ભાજપના તમામ ધારાસભ્યો એક માસનું વેતન નેપાળ ભૂકંપ માટેના રાહત કોષમાં આપશે મુખ્યમંત્રી આનંદીબેન પટેલના વડપણમાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો ગુજરાતના આરોગ્ય કમિશનર જેપી ગુપ્તાની રાહબરી હેઠળ સનદી અધિકારીઓની ટુકડી નેપાળ પહોંચી રાહત વ્યવસ્થાનું વ્યવસ્થાપન કરવા જેવા કામમાં મદદરૂપ થવાની છે ભારત સહિત અનેક દેશમાંથી કાઠમંડુ પહોંચતી રાહત સામગ્રીના યથા યોગ્ય વિતરણની જવાબદારી આ ટીમ સંભાળશે જે-જે રસ્તાઓથી આદાન સામગ્રી જઈ રહી છે તેનો વ્યવસ્થિત કોઓર્ડિનેશન કરવા માટે ભારત સરકારે એક ટીમની નિમણૂક ત્યાં નેપાલમાં કાઠમંડુ એરપોર્ટ ખાતે અને બીજી જગ્યાઓ કરી છે આ ટીમ દ્વારા ત્યાંના આવનાર સાધન સામગ્રીની વ્યવસ્થિત આયોજન અને ડિસ્ટ્રિબ્યુશન સ્ટોરેજ અને સમગ્ર વ્યવસ્થા સુચારુ કઈ રીતે ચાલે અને જરૂરિયાતમંદ લોકો સુધી આ સહાય સરળતાથી પહોંચાડી શકાય તે માટેની બધી વ્યવસ્થા કરવામાં આવનાર છે આ મને અપેક્ષા છે કે ભારત સરકારે જે આ પગલું લીધું છે તેનાથી નેપાલના આપત્તિગ્રસ્ત લોકો સુધી સહાય પહોંચાડીને માનવતાનું એક બહુ ઉમદા કાર્ય

અપીલ છે કે આ રાષ્ટ્રીય આપદાના કામમાં આપ સહયોગ કરી અને આ ઉમદા કાર્યમાં સહભાગી થશો એવી પ્રાર્થના ગુજરાત રાજ્ય એસટી કર્મચારી મહામંડળના નેજા હેઠળ રાજ્યભરના એસટી કર્મચારીઓ આજે મધરાતથી હડતાળ પર જશે જેના પગલે હજારો એસટી બસોના પૈડા થંભી જશે કર્મચારીઓ તેમની પડતર માંગણીઓ મુદ્દે હડતાળ પર જઈ રહ્યા છે માંગણીઓ સંદર્ભે મહામંડળના મહામંત્રી હસુભાઈ સાવલીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ સેફટી બિલ બે હજાર ચૌદ લાવી રહી છે તે રદ કરવા તારીખ એક એક બે હજાર થી છઠ્ઠા પગાર પંચનો લાભ આપવા એલટીસીનો રાજ્ય સરકારના ધારાધોરણ મુજબ લાભ આપવા ફિક્સ વેતનવાળા કર્મચારીઓને વેતન વધારો આપવા સહિતના પડતર પ્રશ્નો મુદ્દે આ એક દિવસીય હડતાલ કરાશે ગ્રાહક અદાલતોમાં પ્રેક્ટિસ કરતા ગુજરાત ભરના વકીલો આજે કામકાજથી અળગા હતા અને ઓછી રકમના કેસ વકીલ વગર લડી શકાય તેવા આવી રહેલા નિયમનો વિરોધ કર્યો હતો અમદાવાદ સહિત અનેક શહેરોમાં વકીલોએ વિરોધ સરઘસ કાઢીને બે લાખથી ઓછી રકમના દાવા ગ્રાહકે જાતે લડવા તેવા ફેરફારનો વિરોધ રજૂ કર્યો હતો ગ્રાહકોના અધિકાર માટે લડતી સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા પણ વકીલોની લડતને ટેકો જાહેર કરાયો હતો વકીલ આલમવતી સંદીપ પટેલે સમગ્ર મામલા પાછળનો દ્રષ્ટિબિંદુ સમજાવ્યું હતું પોરબંદર ખાતે નવા બંધાયેલા નૌકાદળ મથકને ખુલ્લું મૂકવાનો કાર્યક્રમ નવમી મેના રોજ યોજાશે સરદાર પટેલ જેવું નામકરણ પામેલા નૌકાદળ મથકને મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ ખુલ્લું મૂકશે ત્યારે સંરક્ષણ મંત્રી મનોહર પારિકર તથા નૌકાદળના વડા પણ હાજર રહેશે નૌકાદળના પશ્ચિમ કમાન્ડનું વડુ મથક ઐતિહાસિક રીતે મુંબઈ રહ્યું છે પરંતુ તેનું વ્યૂહાત્મક દ્રષ્ટિએ વિકેન્દ્રીકરણ કરવાના ભાગરૂપે પોરબંદરમાં નૌકાદળનું મોટા પાયે વિસ્તરણ કરવાનો પ્રોજેક્ટ ઘણા વર્ષથી ચાલતો હતો જે હવે લોખંડી પુરુષ સરદાર સાહેબનું નામ પામીને પૂર્ણ થયો છે અરબી સમુદ્રમાં વિહરતા નૌકાદળના તમામ જહાજોને બળતણ તથા ખાધા ખોરાકીનો પુરવઠો પૂરો પાડવાની જવાબદારી પોરબંદર નૌકાદળ મથક સંભાળતું હતું હવે તેમાં સબમરીન તથા મોટા યુદ્ધ જહાજોને સાચવવા સહિતના અનેક કામ ઉમેરાશે સમાચારમાં આગળ વધીએ તે પહેલા લઈએ એક નાનકડો વિરામ હેલો સર હું IRDA થી બોલી રહ્યો છું તમને એક નવી ઇન્સ્યોરન્સ પોલિસીના વિષયમાં જણાવવું હતું જી કહો આ પોલિસીમાં તમારો પૈસા 5 વર્ષમાં ડબલ થઈ જશે અને તમને બોનસ પણ મળશે અચ્છા તો તમે IRDA થી બોલી રહ્યા છો તમે જરા થોપશો હું મારા મિત્રને પણ કોન્ફરન્સમાં લઈ લઉં છું હા બોલ ભાઈ સર હું આઈઆરડીએ હૈદરાબાદ થી બોલી રહ્યો છું પણ કોલ ટ્રેસ કરીને બતાવી રહ્યો છે કે તું લાજપત નગર દિલ્હીની કોઈ દુકાન થી બોલી રહ્યો છે

નાગરિકોને બહેતર સુવિધા ઉપલબ્ધ થાય તે માટે અનેક પ્રોજેક્ટ લોકાર્પિત થઈ રહ્યા છે ત્યારે મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલના વરદ હસ્તે અમદાવાદના ઘાટલોડિયામાં આરસીસી સડકનું લોકાર્પણ કર્યું હતું મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બોડકદેવ નરોડા અને ઘાટલોડિયામાં સાડત્રીસ કરોડના ખર્ચે આરસીસી રોડ બનાવવાની દરખાસ્ત મંજૂર કરાયેલી છે તે પૈકી આરસીસી રોડ ઘાટલોડિયામાં તૈયાર કરાયો છે તો બીજી તરફ ગોતાની મહાત્મા ગાંધી વસાહતમાં વોટર પંપિંગ સ્ટેશનનું પણ મુખ્ય પ્રધાનના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ ખાતમુહૂર્ત પ્રસંગે મુખ્ય પ્રધાને વસાહતના લોકોની પાણી સમસ્યાનો કાયમી નિકાલ આવવાની આશા વ્યક્ત કરી હતી ડિસ્ટ્રિબ્યુશન સેન્ટર અહીં ઊભું કર્યું અને આજે એનું ઉદ્ઘાટન થઈ ગયું એટલે અહીંની જે વસાહત છે મહાત્મા ગાંધી વસાહત એને પાણી પૂરું પડી ગયું અને એમની ડ્રેનેજ પણ જૂની થઈ ગઈ હતી એટલે એને સુધારવાની પણ આવશ્યકતા અને એટલા માટે આજે એનું પણ આપણે ખાતમુહૂર્ત કર્યું છે જેથી સમય મર્યાદામાં ડ્રેનેજ થઈ જશે ડ્રેનેજ થયા પછી એના ઉપર રોડ કરવાનો છે તો રોડ આ પૂરો થશે એટલે એમને રોડની જે સમસ્યા છે એ પણ પૂરી કરવામાં આવશે કામો કરવા માટે સ્પેશિયલ ગ્રાન્ટ રાજ્ય સરકારે ફાળવી છે વાહન વ્યવહાર મંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે વાહન વ્યવહાર વિભાગની તમામ આરટીઓ કચેરીઓ એઆરટીઓ ચેકપોસ્ટ કચેરીનું આધુનિકરણ કરાશે ગાંધીનગર ખાતે મંત્રી શ્રી રૂપાણીએ સિસ્ટમ ઇન્ટીગ્રેટર માટે વર્ક ઓર્ડર એનાયત કરવાના પ્રસંગે જણાવ્યું હતું કે ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને રાજ્યની જનતાને ગુણવત્તા સભર સેવા આપવા રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે અન્ય જિલ્લામાં સ્થળાંતર કરતા નાગરિકો વાહન માલિકોને સરળતા રહેશે વાહન વ્યવહાર કમિશનર કમલ ધ્યાનીએ જણાવ્યું હતું કે ચેકપોસ્ટ ખાતે આધુનિક તકનીકીના ઉપયોગથી વાહનની માપણી દંડની આકારણી વગેરે સ્વયં સંચાલિત રીતે થશે નાગરિકો પોતાની ફરિયાદ મંતવ્યો ઓનલાઈન કરી શકશે જામનગર જિલ્લા સહકારી બેંકની ચૂંટણીમાં મતગણતરી બાદ ચેરમેન પદ માટે ભરેલા નાળિયેર જેવી સ્થિતિ સર્જાય છે વર્ષોથી કોંગ્રેસના કબજામાં રહેલી જામનગર જિલ્લા સહકારી બેંકની કુલ ચૌદ બેઠકો પૈકી છ બેઠકો પર કોંગ્રેસ સમર્થિત ઉમેદવારોનો જ્યારે આઠ બેઠકો પર ભાજપ સમર્થિત ઉમેદવારોનો વિજય થયો છે જો કે પદ માટે કોઈ પક્ષ પલટો થાય નહીં તેવું લોકો ઈચ્છી રહ્યા છે આવા સંજોગોમાં સરકારના બે મત નિર્ણાયક બની રહેશે તેમ મનાઈ રહ્યું છે ચૂંટણીમાં જિલ્લા પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય મોળુભાઈ બેરા પૂર્વ ધારાસભ્ય બ્રિજરાજસિંહ જાડેજા સહિતના ઉમેદવારો વિજય થયા છે ગાંધીનગરમાં આવેલા પુરી ફાઉન્ડેશન ખાતે વાર્ષિક સાંસ્કૃતિક મહોત્સવ યોજાઈ ગયો જેમાં વિદ્યાર્થીઓમાં પડેલી પ્રતિભાને વ્યક્ત થવાની તક મળી હતી વિદ્યાર્થીઓએ ઓડિશી નૃત્ય તેમજ ગીત સંગીત રજૂ કર્યા હતા સંસ્થા ખાતે ચાલી રહેલી ખેલકૂદ સ્પર્ધાના વિજેતાઓનું સન્માન કરાયું હતું વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે ખેલકૂદ અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવતા હોવાનું વાઇસ ચાન્સેલર અશ્વિની પુરીએ જણાવ્યું હતું સીબીઆઈએ ઝારખંડ કોલસા બ્લોક ફાળવણી મુદ્દે ઉદ્યોગપતિ નવીન જિંદલ અને અન્ય ચૌદ લોકો સામે આરોપનામું દાખલ કર્યું છે ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી મધુ કોડા પૂર્વ કોલસા રાજ્યમંત્રી દસારી નારાયણ રાવ અને પૂર્વ કોલસા સચિવ એચ સી ગુપ્તા વિરુદ્ધ પણ આરોપનામું દાખલ કર્યું છે જિંદલ સ્ટીલ એન્ડ પાવર લિમિટેડ અને જિંદલ રિયાલિટી પ્રાઇવેટ લિમિટેડ સહિત પાંચ કંપનીઓનો સીબીઆઈએ આરોપનામામાં આરોપી તરીકે ઉલ્લેખ કર્યો છે જે રાજ્યોએ અનાજના બગડેલા દાણા પર નાણા કાપને અવગણીને ખેડૂતોને પૂરતા નાણાંની ચૂકવણી કરી છે તે રાજ્યોને ખર્ચાયેલી રકમ પરત કરવાનો સરકારે નિર્ણય કર્યો છે સરકારના આ નિર્ણયથી બરફના કરા અને માવઠાથી નુકસાનની ગરતામાં ધકેલાઈ ગયેલા ખેડૂતોને મોટી રાહત મળશે આ સાથે જ ખાંડની આયાત ડ્યુટી પચીસ ટકાથી વધારીને ચાલીસ કરી દેવાનો નિર્ણય પણ સરકારે કર્યો છે સરકારનું માનવું છે કે આ પગલાથી ખાંડની કિંમત સંબંધિત મૂળ ધારણામાં ફેરફાર આવશે અને ખાંડ ઉદ્યોગમાં લિક્વિડિટી વધશે જેનાથી ખેડૂતોને શેરડીના પાકના નાણાં ચૂકવવામાં મદદ મળશે તેમ રામવિલાસ પાસવાને આજે ગૃહમાં જણાવ્યું હતું સૌરાબુદ્દીન શેખ નકલી એન્કાઉન્ટર કેસમાં સંડોવાયેલા ગુજરાતના આઈપીએસ ઓફિસર અભય યુડાસમાને સીબીઆઈની વિશેષ અદાલતે ડિસ્ચાર્જ કર્યા છે ઉલ્લેખનીય છે કે અભય યુડાસમાને તાજેતરમાં ગુજરાત સરકારે વિજીલન્સ સ્કવોડના ડીજીપી તરીકે પોસ્ટિંગ આપ્યું હતું સેન્સેક્સ આજે એકસો સિત્તેર પોઈન્ટ ઘટીને સત્યાવીસ હજાર બસો પચીસના સ્તરે બંધ રહ્યો હતો જ્યારે નિફ્ટી પોઈન્ટ ઘટીને સ્તરે બંધ રહ્યો હતો ફેડરલ રિઝર્વની બે દિવસની બેઠકના અંતે આવેલા પરિણામોનો પડઘો આજે શેર બજારમાં જોવાયો હોવાનું નિષ્ણાતો માને છે ગેસ ટેલિકોમ બેન્કિંગ સેક્ટરમાં આજે ભારે વેચવાલી જોવા મળી હતી અને આ આ સાથે જ સમાચાર અહીં સમાપ્ત કરી રહ્યા છીએ નમસ્કાર